तमे पुरुषार्थी सफलता प्राप्त करो, बुद्धिमत्ता थी सफलता प्राप्त करो, तमारामा कोई आवड़त होय, कोई होशियारी होय, कोई कला होय, एनाथी तमे सफलता प्राप्त करो। पण ए बधी सफलतानी पाछळनुं रहस्य छे तमारुं चारित्र। जे दिवसे चारित्रमां खामी आवी ए दिवसे आ भणतर, आ पुरुषार्थ, आ आवड़त अने होशियारी, आ कला, आ अनुभव कोई वात उभी नहीं रहे। એટલે બહુ જ ધ્યાન રાખવા જેવી આ વાત છે કે સંયમ છે જીવનમાં જોઈએ જ। જે કંઈ આપણા આંતરિક ભાવો છે એ જ્યારે વ્યક્ત થતા હોય ત્યારે એની ઉપર સંયમ, એની ઉપર અંકુશ એ અતિ 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 આવશ્યક છે। ઇટ્સ એન એબ્સોલ્યુટ મસ્ટ, એમાં કોઈ છૂટછાટ ના ચાલે। એટલે આ વાત અતિ અગત્યની છે। તમે જો ઘણા બધા આવા પ્રશ્ન, તો આપણે લોભ સંબંધી કે ધન સંબંધી વાત કરી, પણ જ્યારે સ્ત્રી પુરુષ મર્યાદાની વાત આવે ત્યારે પણ એ મર્યાદા, એ મર્યાદારૂપી ચારિત્ર, એ સંયમ, એની અત્યંત આવશ્યકતા છે। નહીં તો પણ તમે યુ બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ। એક બહુ ચર્ચિત કેસ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ હતા ડોમિનિક સ્ટ્રોસ કેન, હી વોઝ અ ફ્રેન્ચમેન। આ પણ ન્યુઝપેપર્સમાં બહુ વાઇડલી રિપોર્ટ થયેલું જે તે સમયે। હવે આટલી પાવરફુલ પોસ્ટ કે મિલિયન્સ ઓફ ડોલર્સની લોન એમને એક્ઝિક્યુટિવ પાવર્સ નીચેથી પસાર થઈ શકે, IMFના પ્રેસિડેન્ટ હતા। રોજ બે કે ત્રણ પ્રેસિડેન્ટ્સ કે પ્રાઇમ મિનિસ્ટર્સના જે તે દેશમાંથી એમની પર ફોન આવે કે અમારી લોન તમે સેન્કશન કરો। હવે રોજ બે ચાર પ્રેસિડેન્ટ્સ પ્રાઇમ મિનિસ્ટર્સના ફોન આવતા હોય, એ વ્યક્તિનું કદ કેવું હોય, એની પ્રતિષ્ઠા પ્રભાવ કેવો હોય, એ આ ડોમિનિક સ્ટ્રોસ કેનનો હતો। અને પોપ્યુલરલી ઇન્ટરનેશનલ સર્કલ્સમાં DSK તરીકે કહેતા। પણ એમના જીવનમાં એક એવો પ્રસંગ બન્યો જે પણ ન્યૂઝપેપર્સમાં બહુ ચર્ચિત થયેલો કે એકવાર એ ન્યુયોર્કથી નીકળ્યા, લંડન સ્ટોપ ઓવર કર્યું અને પછી થોડા કલાકો પછી ફ્લાઇટ કેચ કરીને પાછા પેરિસ ફ્રાન્સ જવાના હતા। હવે આ જે ઘટના બની એ પહેલા જ ફ્રાન્સના ઇલેક્શન્સ આવતા હતા, જનરલ ઇલેક્શન્સ, એમાં એક પ્રી પોલ ઓનલાઈન સર્વે હતો, એમાં લોકોએ ડોમિનિક સ્ટ્રોસ કેનને ફ્રાન્સના પ્રેસિડેન્ટ તરીકે પસંદગી લોકોએ ઉતારેલી। એને પોતે પણ યે થ્રોન ઇઝ હાર્ટ ઇન ધ રિંગ કે મારે પણ આ પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ઉભો રહેવું છે, અને લોકોએ એમને લેન્ડસ્લાઇડ વિક્ટરી આપેલી। અત્યારે જે અમેરિકા ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે મિસ્ટર મેક્રન, એની જગ્યાએ કદાચ DSK હોત, એટલે થોડા વર્ષ, ત્રણ એક ચાર વર્ષ પહેલાની જ વાત છે। લંડન ત્યાં એરપોર્ટ ઉપર ઉતર્યા, હોટલમાં ચેક ઇન થયા, ન્યૂઝપેપર રિપોર્ટ્સ પ્રમાણે એવું કહેવાય છે કે એ પોતાની રૂમમાં ગયા અને ત્યાં કોઈ અટેન્ડન્ટ લેડી, એ રૂમમાં કંઈ સાફસૂફી માટે અથવા પ્લમ્બિંગનો કંઈ પ્રોબ્લેમ હતો ને આવી હશે, એની સાથે એમણે મિસબિહેવ કર્યું અને એ લેડી એ દોડતા દોડતા રૂમની બહાર નીકળ્યા, રૂમની બહાર નીકળ્યા અને કોરિડોરમાં આવ્યા, એટલે એ તો CCTV કેમેરામાં આવી ગયું અને બૂમો પાડતા પાડતા ડિસ્ટ્રેસ્ડ ચહેરાથી એ પોતે બહાર આવેલા, એટલે ખબર તો પડી ગઈ કે કંઈ ખોટું થયું છે। એમણે નીચે મેનેજમેન્ટને ફરિયાદ કરી, મેનેજમેન્ટે પોલીસને કરી કે આ રૂમમાં આ વ્યક્તિ એમની સાથે મિસબિહેવ કર્યું છે। પોલીસ આવી, તાત્કાલિક એમને ત્યાં ને ત્યાં એમની અટકાયત કરી, એમનો પાસપોર્ટ ને બધું જ લઈ લેવામાં આવ્યું અને એમને કહેવામાં આવ્યું કે તમે લંડન છોડી નહીં શકો। કેસીસ ચાલ્યા, પછી તો આગળ ઘટનાઓ બની હશે, કેસીસ વિડ્રો થયા, જે કંઈ આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટ થયું હશે, પણ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે કહ્યું કે સ્ટેપ ડાઉન, તમારું પદ છોડી દો, પદ છોડવું પડ્યું। એનાથી આગળ સેકન્ડ ઓનલાઈન પોલમાં પીપલ ઓફ ફ્રાન્સ રિજેક્ટેડ હિમ કે આવા ચારિત્રહીન વ્યક્તિ અમને અમારા પ્રેસિડેન્ટ તરીકે નહીં પોસાય। આજે ડોમિનિક સ્ટ્રોસ કેન એ પોતે એક ફોર્મર USSR કન્ટ્રીમાં એક સામાન્ય ગવર્મેન્ટ ફિનાન્શિયલ એડવાઇઝર તરીકે પોતાનું જીવન વિતાવે છે। ક્યાં હતા, ક્યાં પહોંચવાના હતા અને ક્યાં પહોંચી ગયા? IMFના પ્રેસિડેન્ટ હતા, ફ્રાન્સના પ્રેસિડેન્ટ બનવાના હતા, આજે
G8 અને G20 માં કેટલા પ્રતિષ્ઠા ભે બેસી શકતા હોત ટ્રમ્પ ની બાજુમાં બેસત નરેન્દ્રભાઈ મોદી ની બાજુમાં બેસત એન્જેલા મર્કેલ ની બાજુમાં બેસત બોરિસ જોન્સન ની બાજુમાં બેસત એ વ્યક્તિ આજે એક સામાન્ય ફિનાન્શિયલ એડવાઇઝર છે એક સંયમ ન રાખી શક્યા અને કેટલી મોટી પદવી ઉપરથી પડી ગયા પોતાના દોષો પર એક કંટ્રોલ ન રાખી શક્યા અને પોસ્ટ પોઝિશન પાવર પ્રોફાઇલ પ્લેસ બધું જતું રહ્યું એટલે સમાજમાં આપણને એક આ વાસ્તવિકતા જોવા મળે છે એઝ યુ ડોન્ટ પ્લે વિથ ઇલેક્ટ્રિસિટી યુ ડોન્ટ પ્લે વિથ એથિક્સ નોર્મ્સ ડિસિપ્લિન્સ એન્ડ કેરેક્ટર આ સિદ્ધાંત છે તમે જો હુએવર યુ આર વોટ એવર યુ આર તમે ગમે તે હો પ્રશ્ન આવી જ શકે છે તમારી કંપનીનું નામ સત્યમ હોય અને તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો તમે 7 વર્ષ જેલમાં રહી શકો છો તમે હજારો પરિવારના સહારા બન્યા હોય હજારો પરિવાર માટે તમે ઘર બાંધી આપ્યા હોય 20,000 કરોડની વ્યક્તિ એ પણ 4 વર્ષ તિહાર જેલમાં બેસહારા રહી શકે છે તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હો મેમ્બર ઓફ પાર્લામેન્ટ હો છતાં નીતિમત્તામાં ક્યાંક પ્રશ્ન આવે તો તમારે ભારત છોડવું પડે ડિપ્લોમેટ્સ પાસપોર્ટ ઉપર આ બધી વાતો આપણને ન્યૂઝપેપર રિપોર્ટ્સમાં જાણવા જોવા મળે છે તમારી બેંકનું નામ યસ બેંક હોય બહુ મોટા પ્રાઇવેટ પ્લેયર હો તમે પણ તમે ક્યાંક મની લોન્ડરિંગમાં આવી જાઓ તો યસ બેંક રાતોરાત નો બેંક થઈ શકે છે અને તમે જેલમાં જઈ શકો છો આવી તો ઘણી બધી કહાનીઓ છે એટલે માઇન્ડ વેલ કોઈ દિવસ ક્યારેય કોઈ પણ સંજોગોમાં સંયમ તો ચૂકવો જ નહીં આપણા વિચારો આપણી ભાવનાઓ જે અનૈતિક હોય એમાં આપણે ક્યારેય એ સંયમ ચૂકવો જ નહીં તો એ સંયમ રાખીએ વિચારો તો કદાચ એવા આવી જાય ભાવનાઓ તો કદાચ એવી બહેકી જાય પણ વ્યક્ત થવામાં અત્યંત સંયમ રાખવો પડે એ વ્યક્ત ન થવી જોઈએ તો આપણે એથી બચી શકીએ છીએ સોશિયલ મીડિયાનો પણ બહુ જ મોટો પ્રશ્ન છે ચારિત્ર ભ્રષ્ટ કરવામાં અને એ દ્વારા આપણને નિષ્ફળ બનાવવામાં આજે ઘણા બધા યુવાનો એવા છે કે જેમને ભગવાને બુદ્ધિશક્તિ આવડત આપી છે ઘણા બધા એવા છે કે જે પરિશ્રમી છે અને જો કદાચ સોશિયલ મીડિયા એટલે અનેક પ્રકારના મીડિયાઝમાં એમાં જો વધારે પડતો સમય એમને ન આપ્યો હોત અથવા તેમાં વધારે પડતા ગરકાવ થઈને પોતાનું ચારિત્ર ભ્રષ્ટ ન કર્યું હોત તો આજે